હવે આપણે આ ચોથા ચેપ્ટરનો આ ત્રીજો વિભાગ જોઈએ છીએ કે અવ્યયીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. એટલે આપણે પહેલાં વાત કરી કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, તો કે એક્સની માથે બેની ઘાત હોય એને દ્વિઘાત, અને એને બીજગણિતની રીતે આવી રીતે લખાય એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો, એટલે તો સમીકરણ થયું. આ એનું એમ કે દ્વિઘાત સમીકરણ. એટલે અહીંયા આપણે ઉકેલ મેળવવા માટે આપણે જુદી જુદી રીતો શીખા, એમાંની એક રીત અવ્યયીકરણની છે. અવ્યયીકરણ એટલે એના બે અવયવ પાડવા. ધારો કે આપણે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વત્તા છ બરાબર ઝીરો, પહેલાં જે આગળ શીખાતા, એટલે આના જે આપણે અવયવ પાડ્યા હતા કે એક્સ માઇનસ ત્રણ અને એક્સ માઇનસ બે બરાબર ઝીરો, એટલે આ આ જો જે બહુપદી હતી એના આપણે અવયવ પાડ્યા, તો આ અવ્યયીકરણની રીત થઈ. પછી એટલે એના ઉપરથી જે આપણે એના ગમે તે બંને અવયવો બરાબર શૂન્ય મૂકીએ અને એના ઉપરથી આપણે એની કિંમત મળે, એટલે કે આ એક્સ બરાબર ત્રણ, એક્સ માઇનસ ત્રણ બરાબર શૂન્ય મૂકી શકાય, અથવા તો એક્સ માઇનસ બે બરાબર શૂન્ય મૂકી શકાય. એ થોડું અહીંયા આગળ આપણે આ બીજગણિત રીતે સમજાવ્યું છે કે આપણે એ બી બરાબર શૂન્ય હોય તો હવે એની જગ્યાએ આપણે પાંચ હોય તો આને શૂન્ય કરવું હોય તો બીની કિંમત આને શૂન્યથી જ ગુણવી પડે, અથવા તો જો બીની કિંમત સાત હોય તો એની કિંમત શૂન્ય કરવી પડે તો શૂન્ય થાય. એટલે આવી રીતે આ ગમે તે બે પદ હોય એનો બરાબર ઉકેલ શૂન્ય હોય તો આ બંને જુદા જુદા શૂન્ય થાય. એ નિયમ અહીંયા લાગુ પડે છે કે એક્સ માઇનસ થ્રી બરાબર શૂન્ય હોવું જોઈએ, એક્સ માઇનસ ટુ બરાબર શૂન્ય હોવું જોઈએ. એટલે એ મૂકો એટલે આપણે આ એક્સની બે કિંમત આપણને મળી, એના બીજ કે ઉકેલ મળ્યા. એટલે આ રીતે આપણે ફરી અહીંથી પુનરાવર્તન થાય છે. પણ એના જે બીજા ઉદાહરણ છે એમાં ખાલી આપણને વધારે એ સમજાય છે. તો કે આ પહેલું ઉદાહરણ છે એમાં એમ કહે છે કે નીચેના દ્વિઘાત સમીકરણ છે કે નહીં, એટલે આમાં પહેલાં તો આપણે દ્વિઘાત સમીકરણ બરાબર સમજાણું કે નહીં એટલા માટે. તો આ જે સમીકરણ આપ્યું હોય એમાં હંમેશા ડાબી બાજુ બધા આંકડા હોય ને જમણી બાજુ શૂન્ય હોય એવું નથી. જો આ બીજું છે એમાં બીજા આંકડા પણ છે, તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકવું પડે. પહેલાં તો પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો એ થયું. એટલે આ જે બધાને ડાબી બાજુ ખસેડી નાખો અને પછી એના આ સહગુણક તમે લ્યો, એટલે ઘણી વખત એક્સના ઘણા આંકડા હોય તો બધાને ભેગા કરવા પડે, એક્સ વર્ગના જાજા હોય એને ભેગા કરવા પડે, પછી આ અચલ હોય તો ભેગા. પણ આવી રીતે આપણે બધાને ફેરવવા પડે, એટલે આ ચારે ચારને કેમ ફેરવવા એ બધું આમાં આપ્યા છે. ઉદાહરણ પહેલામાં આ બધા જે ચાર જુદા જુદા સૂત્રો આપ્યા છે એને આપણે આ સ્વરૂપમાં ફેરવવા કેમ એ ખાલી સમજવાનું છે. એ ફેરવા પછી ધારો કે આ એક સ્ક્વેર ઉડી જાય ન હોય તો એમ માનવાનું કે દ્વિઘાત નથી, અથવા તો એના કરતાં વધી જાય આ એક્સ માટે ત્રણની ઘાત થઈ જાય તો પણ એ દ્વિઘાત નથી. બસ આટલી વસ્તુ આપણે આ ચારે ચાર ઉદાહરણમાં આ જોવાની છે. એટલે આપણે હું અહીંયા ડિટેલમાં જતો નથી, પણ આપણે જોતા જઈ. જો પહેલું છે એ છે કે આને તમે આ બધું ડાબી બાજુ જ છે, એટલે એ બી સી બધા એ બરાબર ત્રણ છે, બી બરાબર સ્ક્વેર રૂટ ટુ. આપણે કીધું ને બીની કિંમત આ બી છે એ આર ગણનો સભ્ય છે, એટલે આર કીધું હતું ને, આર એટલે વાસ્તવિક સંખ્યા, એટલે સ્ક્વેર રૂટ ટુ પણ વાસ્તવિક સંખ્યા કહેવાય, એટલા માટે આ બરાબર છે. અને સી છે એ માઇનસ સેવન, એટલે સી પણ આરનો સભ્ય છે, એટલે આર એટલે આ માઇનસ સેવન પણ થાય. એટલે આ રીતે આ પહેલો દાખલો છે એ બરાબર છે, એટલે એમ કે દ્વિઘાત સમીકરણ છે. પછી
આપણે એટલે મેં કીધું ને અહીંયા આને કીધું કે આ સમીકરણ પેલો દ્વિઘાત બરોબર છે. પછી આ બીજો એનો દાખલો છે કે આ ટુ એક્સ અને આ જે સૂત્ર હતું એને બધાને ફેરફાર કર્યો, કે પહેલાં તો વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે આગળ શીખી ગયા છે, એટલે એ પણ યાદ હોવું જોઈએ કે આપણે આ ટુ એક્સ ને કૌંસમાં ત્રણ એક્સ માઇનસ પાંચ છે તો એને આપણે જેમ અવયવ પાડીએ એને વિસ્તરણકરણ કહેવાય. એટલે આ ટુ એક્સ ને થ્રી એક્સને ગુણીએ તો સિક્સ એક્સ સ્ક્વેર થાય, અને ટુ એક્સ ને માઇનસ ફાઈવને ગુણીએ તો માઇનસ દસ એક્સ થાય, અને આ પ્લસ વન અહીંયા આપણે પ્લસ વન. એટલે આ રીતે આપણે એને અને જો હજી પૂરું નથી થતું એના જમણી બાજુ પણ ઝીરો નથી તો એને પણ આપણે મને લાગે એ સૂત્રમાં જો ફરીથી જોઈએ આપણે યા ત્રણ એક્સ પછી જમણી બાજુ પણ આ જે બીજું છે એને આપણે આવી રીતે છૂટું પાડ્યું કે ત્રણ એક્સ ને વત્તા બે એક્સ ને વત્તા પાંચે ગુણ્યા તો આ સિક્સ એક્સ સ્ક્વેર પર થાય. એટલે પછી જો આ જમણી બાજુ જે હતું મને લાગે બરાબર ફરીથી ન સમજાતું હોય તો થોડું ફરીથી મૂકી દઈએ. એટલે ડાબી બાજુ છે એને આપણે આપણે બે એક્સને આ કૌંસ જે ગ્રુપમાં ત્રણ એક્સ માઇનસ પાંચ છે અને આ વત્તા એક છે એને છૂટું પાડ્યું તો આ બેનો ગુણાકાર કરીએ તો ત્રણ દુ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ દુ દસ એક્સ વત્તા એક રહ્યા. એવી રીતે હવે આ જમણી બાજુ છે કે ત્રણ એક્સ ને કૌંસમાં આ બે એક્સ વત્તા પાંચ અને આ બાર વત્તા ત્રણ છે તો આ ત્રણ એક્સ ને આને જો વધારે આપણે સદરૂપ આપવું હોય તો આ ગુણવા પડે, ત્રણ એક્સ ને આનાથી ગુણ ત્રણ એક્સ ને આનાથી ગુણવાનું. એટલે ત્રણ દુ આ સિક્સ એક્સ વત્તા પાંચ તેરી પંદર એક્સ અને વત્તા ત્રણ. હવે જો પ્રમાણિત સ્વરૂપ આપવા માટે આપણે જે ડાબી બાજુ અને જમણી બાજુ છે એના બધાને પેલી બાજુ લઈ જવા પડે તો જે બાજુ ફેરવો ત્યારે પ્લસ હોય અને માઇનસ કરાય. એટલે આ સિક્સ એક્સ સ્ક્વેર જે અહીંયા થયું હતું એ પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય તો એ આખું સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર એટલે આ એક સ્ક્વેર આખું ઉડી જાય છે, ચાલ ઉડી ગયું. એટલે પાછળ શું વધ્યું, ખાલી પચીસ એક્સ વત્તા બે એવું રહ્યું અને જમણી બાજુ શૂન્ય થયું. એટલે આમાં જો એક્સની માથે બેની ઘાત વધી નથી એટલા માટે કે છે કે આ દ્વિઘાત સમીકરણ નથી. એટલે બસ આવી રીતે આપણે એને કેવી રીતે છૂટા પાડવા અને ડાબીથી જમણી બાજુ જમણીથી ડાબી બાજુ લઈ જઈને પછી પ્રમાણિત સ્વરૂપ આપવું એ વસ્તુ આપણે શીખી ગયા, એ યાદ હોવી જોઈએ. એ બધું આપણે અહીંયા કરતા ગયા તો પછી એમ આ પણ દ્વિઘાત સમીકરણ છે એમ સાબિત થયું ત્રીજું. અને ચોથું છે એમાં એક્સની માથે ત્રણની ઘાત આવી ગઈ એટલા માટે નથી એવી રીતે. એટલે બસ આ આપેલું ઉદાહરણ આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એટલું જ ખાલી બતાવવાનું છે.